હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રિવ્યૂ કરવાના છીએ બોટના હેડફોન, જે તમને અહીંયા દેખાઈ રહ્યા છે. બોટ કંપનીના હેડફોન કે જે હું ઘણા લોંગ ટાઈમથી યુઝ કરું છું, લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું છે. એનું લોંગ ટર્મ રિવ્યૂ કરવાના છીએ બોટના હેડફોનનું, જે તમને અહીંયા દેખાઈ છે વિડીયોમાં. આ લગભગ 1000 રૂપિયાની આસપાસ આવી જાય છે, જે આપણે લેપટોપમાં ડાયરેક્ટલી યુઝ કરી શકીએ છીએ, આપણે ફોનમાં પણ યુઝ કરી શકીએ છીએ. બરાબર છે. હવે હેડફોનની વાત કરીએ તો બજેટમાં આવી જાય છે. 1000 રૂપિયાની અંદર સારા એવા હેડફોન આવી જાય છે. સાઉન્ડ વ્યવસ્થિત સારો આવે છે, માઇક પણ ઠીકઠાક છે, કે વાંધો નથી આવતો કોલિંગ વોલિંગમાં, કોઈ ઇશ્યુ નહીં. જનરલી એ બધા આ જ યુઝ કરતા હોય છે. અને બોટ કંપની વિશે તો તમે જાણતા જ હશો, સારું એવું છે. આમાં ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે કે જે આનું જે તમને દેખાઈ રહ્યું છે, કે જેનો મટીરિયલ છે એટલું ઉતરી જાય છે લોંગ ટાઈમે. બાકી સાઉન્ડ ક્વોલિટીમાં એમાં કોઈ એવો ફરક આવતો નથી. આ એક જ ઇશ્યુ છે. 1000 રૂપિયા સુધીમાં લેવામાં કોઈ વાંધો નથી. સારી એવી પ્રોડક્ટ છે. મેં 2 વર્ષ સુધી કન્ટિન્યુ યુઝ કરું છું, કે એવો કોઈ મોટો ઇશ્યુ આવતો નથી એમાં. જનરલી એડજસ્ટમેન્ટ બી સારું એવું છે અને સાઉન્ડ બી ક્લિયર જ આવે છે. બરાબર છે. તો આ તો આજનો વિડીયો અબાઉટ બોટના હેડફોન વિશેનો. ઠીક છે. ઓકે, ડન.